हेलो फ्रेंड्स, इंजीनियरिंग बुक स्टोर चैनल पर तमारो हार्दिक स्वागत है। आज हूँ जो वीडियो लैने आयो छू ए अग्निवीर नी जे भर्ती थवानी छे चालू एना माटे लैने आयो छू। एमां केटला लोकोने प्रॉब्लम छे, आई मीन समझवामां के ए भर्ती क्यारथी चालू थवानी छे, केटला वर्ष सुधी ना लोको एलिजिबल छे अने ट्रेनिंग क्यारथी शुरू थवानी छे, एना नियमो शू छे। तो तमने आजे जे वीडियो लैने आयो छू ए वीडियोमां तमने बधी ने बधी डिटेल्स आपीश। तो आ वीडियो आखो ने आखो जोजो, हूँ एमां तमने स्टेप बाय स्टेप समझाईश के भर्तीमां शू शू छे। तो जे हाल सरकार तरफथी अग्निवीरनी जे भर्ती आई छे जेमां सैन्यने लेवाना छे, एमां कोण कोण अरजी करी शके? तो एमां एवुं छे के 1 ઓક્ટોબર 1999 पछी जन्मेला होय ए लोको आमां एलिजिबल छे। मिनिमम एज्युकेशन एमां छे 8મું પાસ કાં તો 10મું પાસ, આ લોકો અરજી કરી શકે છે। 1999 પહેલાં જન્મેલા હોય એ લોકો અરજી કરી શકે નહીં, એમાં બી 1 ઓક્ટોબર પહેલાં। હવે કયા ગ્રેડમાં ભરતી કરાશે, તમને એક ક્વેશ્ચન તો થશે જ કે કયા ગ્રેડમાં અમારું ભરતી થશે? તો તમને કહું છું, ધ્યાનથી સાંભળજો, જનરલ ડ્યુટી, ટેકનિકલ, ક્લાર્ક, ટ્રેડર્સમેન 10મું, ટ્રેડર્સમેન 8મું, આ વસ્તુ, આ જે 5 વસ્તુ છે આમાં ભરતી થશે। ફરીથી કહું છું, જનરલ ડ્યુટી, ટેકનિકલ, ક્લાર્ક, ટ્રેડર્સમેન 10th અને ટ્રેડર્સમેન 8, આ 5 વસ્તુમાં, આ 5 વસ્તુની ગ્રેડમાં છે એમાં ભરતી થશે। હવે તમને એવું થતું હશે કે ભરતી ક્યારથી શરૂ થવાની છે? તો ભરતી રેલી ઓગસ્ટ, સપ્ટેમ્બર અને ઓક્ટોબર 2022માં યોજાશે। લગભગ ફોર્મ ભરવાનું શરૂ તો જુલાઈ ફર્સ્ટ વીકમાં ચાલુ થઈ જશે, પણ જે ભરતી છે એ ઓગસ્ટ, સપ્ટેમ્બર અને ઓક્ટોબરમાં યોજાશે। એમાં બી 83,000 રેલીમાંથી 40,000ની ભરતી થશે, 40,000 લોકોને લેવાના છે। બહુ સારી વસ્તુ છે, જરૂરથી મેં તો કહું છું એપ્લાય કરજો, કારણ કે આટલી વહેલા તો જોબ ખરેખર નહીં મળતી જે આ લોકોએ નિયમ લાયા છે એ માટે। પછી આ ટ્રેનિંગ ક્યારથી શરૂ થશે? તો સૈન્યની ત્રણે પાંખ માટે 25,000 યુવાનોની ડિસેમ્બરના પ્રથમ અને બીજા સપ્તાહથી ટ્રેનિંગ શરૂ થશે, ડિસેમ્બરના પ્રથમ અને સેકન્ડ વીકમાંથી। હવે વાયુસેનાએ 24 જૂનથી રજિસ્ટ્રેશન અને ઓનલાઈન પરીક્ષાનો પ્રથમ તબક્કો 24 જુલાઈથી આયોજિત કરવાનું કહ્યું છે। પ્રથમ બેચની તાલીમ 3 ડિસેમ્બર સુધી શરૂ થશે। એટલે જોયું તમે કે જે ભરતી છે એ ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબરમાં થવાની છે અને જ્યારે ટ્રેનિંગ છે એ ડિસેમ્બરમાં થવાની છે। હવે નૌકાદળનું જે વિસ્તૃત કાર્યક્રમ છે એ 25મી જૂન સુધી તમને બતાવી દેવામાં આવશે। હવે વાત આવે છે નિયમની, કે અગ્નિવીરના માટેના નિયમો શું શું છે, તો હું તમને ધ્યાનથી કહું છું, એ ધ્યાનથી સાંભળજો। અગ્નિવીરોમાં 17 વર્ષથી 21 વર્ષ સુધીના યુવાઓને ફિઝિકલ ફિટનેસ અને શૈક્ષણિક યોગ્યતાના આધારે ભરતી કરવામાં આવશે। હા, એમાં ફિઝિકલ ફિટનેસ બી જોઈશે અને શૈક્ષણિક યોગ્યતા, જે મેં તમને કીધું 8મું અને 10થવાળું। હવે ઉમેદવારે ઉમેદવારી પત્ર ભરવાનું રહેશે, એ તો જનરલી બધામાં હોય જ છે। પછી 18 વર્ષથી ઓછી વયના ઉમેદવારે પોતાના માતા પિતાની સલાહ અને મંજૂરી લેવી પડશે, એ તો સીધી જ વસ્તુ છે કે તમે જો 18 વર્ષથી ઓછા ઉંમરના હો અને તમારે જો આ અગ્નિવીરમાં તમારે આવવું હોય તો તમારે મમ્મી પપ્પાની તમારી પરમિશન લેવી પડશે। પછી નિમણૂક 4 વર્ષ માટે થશે, એટલે કે જે આ ભરતી છે એ ખાલી 4 વર્ષ માટે જ છે। સર્વિસ અને પછી જ્યારે સર્વિસ પૂરી થઈ જશે ત્યારે ભારતીય વાયુસેના તેમને અગ્નિવીરનું પ્રમાણપત્ર આપશે, એટલે કે જ્યારે તમારે 4 વર્ષ પૂરા થઈ જશે ત્યારે ભારતીય વાયુસેના છે તમને પ્રમાણપત્ર આપશે, એટલે કે 1 ટાઈપ ઓફ ડિગ્રી, જેને આ યુવા પોતાના રિઝ્યુમમાં અગ્નિવીર તરીકે અપડેટ કરી શકશે। બહુ સારી વસ્તુ છે આ વસ્તુ। પછી અગ્નિવીરોને કોઈપણ સેનામાં સામેલ થવાનો અધિકાર મળશે નહીં, તેમનું સેના કે અન્ય નોકરીમાં સિલેક્શન સરકારી નિયમ મુજબ જ થશે, એટલે કે જો તમારું પરફોર્મન્સ સારું હશે તો સરકાર તમને એ સૈન્ય બળમાં કે એમાં તમને લઈ શકે છે। પછી મેડિકલ ટ્રેડમેનને બાદ કરતા ભારતીય વાયુસેનામાં નિયમિત કેડરમાં એરમેન તરીકે ઉમેદવારી માત્ર તે જ ઉમેદવારો માટે ઉપલબ્ધ રહેશે જેમણે અગ્નિવીરનો કાર્યકાળ પૂર્ણ કર્યો હશે। એના પછી શું છે કે અગ્નિવીરોને ક્યાંય પણ કોઈપણ પ્રકારની ડ્યુટી માટે મોકલી શકાશે, હા તમને કોઈપણ જગ્યાએ મોકલી શકાશે ડ્યુટી માટે, એવું નહીં કે આ જ જગ્યાએ કોઈ બીજી જગ્યાએ મોકલાવો તો બીજી જગ્યાએ, એટલે કોઈપણ બોર્ડરમાં કે કશે બી લઈ લો એક્ઝામ્પલ તરીકે। પછી અગ્નિવીરોના યુનિફોર્મ નક્કી હશે, યુવાઓએ પોતાના યુનિફોર્મમાં ડ્યુટી કરવાની હશે, એ તો સીધી વસ્તુ છે કે યુનિફોર્મ તો પહેરવી જ પડે। અગ્નિવીર પસંદગી પામ્યા બાદ યુવાઓને સૈન્ય તાલીમ આપવામાં આવશે, તમે સીધી વસ્તુ, તમે અગ્નિવીરના સૈન્યમાં જાઓ છો તો એની તાલીમ પણ મળશે। ડ્યુટી દરમિયાન અગ્નિવીરોને તમામ પ્રકારની મેડિકલ સુવિધાઓ આપવામાં આવશે। પછી અગ્નિવીરોને પ્રથમ વર્ષે મહિને 30,000 રૂપિયાનું વેતન મળશે, આ ઉપરાંત ડ્રેસ અને ટ્રાવેલ ખર્ચ પણ આપવામાં આવશે।
પહેલા જ મહિનેથી તમને 30,000 રૂપિયા મળતા થઈ જશે. ઉપરથી ડ્રેસ અને જે ટ્રાવેલનો ખર્ચો છે એ પણ મળશે. બહુ સારી વસ્તુ છે. આજે 30,000 બહુ નાની રકમ નથી, સારી રકમ છે, સારો પગાર છે. પછી અગ્નિવીરોને 48 લાખ રૂપિયાનો વીમો પણ ઉતારવામાં આવશે, જે તેમના સર્વિસ કાર્ડ સુધીનો રહેશે. ખૂબ સરસ. જો 4 વર્ષમાં તમારો વીમો ટોટલ 48 લાખ રૂપિયાનો રહેશે, તે દરમિયાન જો તમને કંઈક થાય, ના કરે નારાયણ, મેં તો કહું છું ના થવું જોઈએ, પણ જો ઇનકેસ કંઈક થાય તો 48 લાખ રૂપિયા તમને મળી જાય એવું સરકાર કહે છે. હવે ડ્યુટી દરમિયાન જો અગ્નિવીરોનું નિધન થઈ જાય તો તેમને વીમાની રકમ આપવામાં આવશે. આ ઉપરાંત તેમને બાકી રહેલા કાર્યકાળનું વેતન પણ મળશે. આમાં ચોખ્ખું નિયમોમાં એવું લખ્યું છે કે જો ડ્યુટી દરમિયાન કોઈને પણ કશું થાય, આઈ મીન કે નિધન થઈ જાય, તો એ જે પર્ટિક્યુલર જે માણસ છે એને 48 લાખ રૂપિયા મળે, જે વીમામાં લખેલું છે એ, અને જેટલી કાર્યકાળ એનું બાકી છે, સમજો કે વર્ષ બાકી હશે, તો એ વર્ષ પ્રમાણે જેટલી બી એની સેલેરી નીકળતી હોય, એટલે કે વેતન, એ એને મળશે. તો આ અગ્નિવીરોનો નિયમ, પછી શું કહેવાય, નિયમ હતા અને કેટલા એલિજિબલ છે વર્ષના, પછી કયા ગ્રેડમાં ભરતી થશે એની તમને સંપૂર્ણ માહિતી આપી દીધી છે. તો એ છતાં પણ તમને કોઈપણ પ્રકારનું ડાઉટ હોય તો તમે મને કમેન્ટ બોક્સમાં લખી શકો છો. એન્જિનિયરિંગ બુક સ્ટોરનો તમારો આખો વિડીયો સાંભળવા બદલ તમને ખૂબ ખૂબ આભાર.